સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ના ઓનલાઈન લેક્ચર માં આપ સૌ વિદ્યાર્થી નું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્ર, આપણે વાણિજ્ય વ્યવસ્થાના ચેપ્ટર નંબર 3 આયોજન વિશેની સમજૂતી મેળવી રહ્યા છે. અગાઉ લેક્ચર ની અંદર એટલે કે 7મા લેક્ચર ની અંદર આપણે આયોજન ના પ્રકાર વિશેની સમજૂતી મેળવી હતી. હવે આ લેક્ચર 8 ની અંદર આપણે આયોજન ના ઘટકો વિશેની સમજૂતી મેળવવાની છે. આ પ્રશ્ન આપણે પરીક્ષાની અંદર વિકલ્પની અંદર એક વાક્યની અંદર 2 માર્કમાં અથવા 5 માર્કમાં પરીક્ષાની અંદરમાં પૂછાઈ શકે છે. આયોજનના ઘટકો એટલે આયોજન કરતી વખતે આ 7 પોઈન્ટ ખાસ તમારે ધ્યાનમાં લેવાના રહેશે. આ 7 પોઈન્ટ પૂરા કરશો ત્યારે તમારું આખું એક આયોજન તૈયાર થશે. આજે તમે કોઈ એક કાર્ય માટે આયોજન પ્લાનિંગ કરવા જઈ રહ્યા છો તો પ્લાનિંગ કરતા પહેલા સૌ પ્રથમ તમે પહેલો તબક્કો કયો વિચારશો, પહેલું કાર્ય કયું વિચારશો, પહેલું ઘટક કયું વિચારશો. તો પહેલું ઘટક આપણે હેતુઓ વિશેની આપણે વિચારણા કરવાની રહેશે. કારણ કે આપણે જે કાર્યનું પ્લાનિંગ કરવા જઈ રહ્યા છીએ, શા માટે કરવા જઈ રહ્યા છે, એનો એક હેતુ આપ સ્પષ્ટ હોવો જોઈએ. ધ્યેય નક્કી કરવા, તેને સિદ્ધ કરવા હેતુ નક્કી કરવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમનો સંચાલક હેતુ નક્કી કરે છે તો ખાલી હેતુ નક્કી કરવા પૂરતા જ નથી, હેતુ નક્કી કર્યા બાદ એ હેતુને સિદ્ધ પણ કરે છે. તો હેતુ જ્યારે નક્કી કરવાના થાય ત્યારે જ્યારે બધા મેનેજિંગ ડાયરેક્ટરો બધા જ્યારે હોય ત્યારે એ બધા જ ડિરેક્ટરો હેતુ નક્કી કરતી વખતે એને જેટલા અસર કરતા પરિબળો હોય એ બધા જ પરિબળોને ધ્યાનમાં લેવાના રહેશે. એ પછી બાહ્ય પરિબળ પણ હોઈ શકે અને ધંધાના અંદરના પરિબળો પણ હોઈ શકે છે. એ પરિબળોને ધ્યાનમાં રાખીને એક હેતુ તમારે નક્કી કરવાનો છે. હેતુ કેવા હોવા જોઈએ? તો કે હેતુ ચોક્કસ હોવા જોઈએ, સ્પષ્ટ હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, એટલે આપણાથી સિદ્ધ થઈ શકે, અમલમાં મૂકી શકાય તેવા હોવા જોઈએ. વધુ પડતા મહત્વાકાંક્ષી ન હોવા જોઈએ, એટલે કે આપણા લેવલ કરતા વધુ ન હોવા જોઈએ, એટલા બધા પણ વધુ કે જે આપણે એને સિદ્ધ ન કરી શકીએ. હા, હું એમ નથી કેતો કે આપણું લેવલ છે એના કરતા ઊંચું નહીં જવાનું, પણ એટલું બધું પણ ઉપરના ધ્યેય તમારે નક્કી નથી કરવાના, જે આપણાથી ધ્યેય સિદ્ધ ન થઈ શકે. મિત્રો, તો આપણે પહેલા આપણું લેવલ જોવાનું છે અને એ લેવલને ધ્યાનમાં રાખીને આપણે જે આપણા હેતુઓ સિદ્ધ કરી શકીએ છીએ એને ધ્યાનમાં રાખીને હેતુ નક્કી કરવાના છે. તો હેતુ ચોક્કસ હોવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ અને આપણાથી સિદ્ધ કરી શકાય તેવા હોવા જોઈએ. ચાલો, હેતુ તો નક્કી થઈ ગયો, હવે એ હેતુને તમારે સિદ્ધ કરવો છે. તો એ હેતુને સિદ્ધ કરવા માટે તમારે અલગ અલગ પ્રકારની વ્યૂહરચનાઓ ઘડવી પડશે. વ્યૂહરચનાને એક શબ્દમાં કહીએ તો યુક્તિ, પ્રયુક્તિ. આપણે સામેવાળા વ્યક્તિઓથી આપણે આગળ નીકળવું છે તો આપણા મગજની અંદરમાં ઘણી બધી યુક્તિઓ ચાલતી હોય અને એ યુક્તિને અમલમાં મૂકવાની છે. તો વ્યૂહરચના એટલે શું? તો કે આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતી યુક્તિ. ઘણી બધી હોય, ઘણી બધી પ્રયુક્તિઓ હોય, પણ બધી આપણે અમલમાં નથી મૂકવાની, એવી અમલમાં મૂકવાની છે કે આપણા જે બજારની અંદરમાં રહેલા આપણા જે હરીફો છે, આપણા રાઇવલ છે, એની સામે આપણે ટકવાનું છે. આપણે જે વસ્તુ બનાવીએ છીએ તો એમ એવો નથી કે આપણે જ બનાવીએ છીએ, બજારમાં બીજા કોઈ નથી, એ આપણી વિચારસરણી છે. આપણા બજારની અંદરમાં હરીફો છે, એ આપણા ઉપર સતત નજર ચાપતા હોય. આપણે શું બનાવીએ છીએ, કેવી વસ્તુ બનાવીએ છીએ, એમાં શું ઘટકો યુઝ કરીએ છીએ, બધી બાબતો એની પાસે માહિતી હોય. જો આપણે બજારની અંદરમાં આ બાબતને ધ્યાનમાં નહીં રાખીએ તો આપણા કરતા હરીફ આગળ નીકળી જશે. એટલા જ માટે જે રહેલી ઘણી બધી વ્યૂહરચનાઓ છે એ વ્યૂહરચનાઓ અપનાવી અને હરીફોનો સામનો કરવાનો છે, હરીફો કરતા બજારમાં આગળ નીકળવાનું છે. અને આ શબ્દ જે વ્યૂહરચના છે મિત્રો, તમે ઘણી વખત પિક્ચરની અંદરમાં તમે જોયેલા હશે
શબ્દ યુઝ થતો હશે, સાંભળો હોય તો કદાચ બાહુબલી પિક્ચર ની અંદર માં વ્યૂહરચના, જયારે બાહુબલી અને ભલારદેવ યુદ્ધ કરવા માટેની આખી જે નીતિ ઘડે છે ત્યારે દેવસેનાની સાથે બધા બેઠા હોય છે અને બધા જ વ્યક્તિઓ બેઠા હોય છે, આખી એક વ્યૂહરચના ઘડતા હોય છે. એમાં કટપ્પા પણ પોતાની એક વ્યૂહરચના આપે છે કે જ્યાં વી શેપ ની અંદર માં આખો એ બાંધી આપે છે, ત્યારે ભલારદેવ પણ પોતાની વ્યૂહરચના અપનાવે છે, બાહુ પણ પોતાની વ્યૂહરચના અપનાવે છે. એ વ્યૂહરચના પાછી ગુપ્ત હોય, મિત્ર ધ્યાન રાખવું, આ વ્યૂહરચના કોઈને કેવી નહીં, આપણે શું કરવાના છે, આપણે શું સામે પક્ષકારની સામે વિજય મેળવવા માટે શું યુક્તિ અપનાવવાના છે એ અન્ય વ્યક્તિ સુધી માહિતી પહોંચવી જોઈએ નહીં. વ્યૂહરચના હંમેશા ગુપ્ત હોય, યુક્તિ પ્રયુક્તિ હંમેશા ગુપ્ત હોય. જો ગુપ્ત નહીં રહે તો આપણે અમલમાં મૂકતા પહેલા એ જ યુક્તિ કે પ્રયુક્તિ બીજા વ્યક્તિ અમલમાં મૂકી દેશે. એટલે વ્યૂહરચના એટલે શું? ઉદ્દેશોને પાર પાડવા માટે જે નક્કી કરવામાં આવેલી છે યુક્તિ છે. યુક્તિ શા માટે ઘડવામાં આવે છે? તો કે હરીફોની સામે ટકી રહેવા માટે. વ્યૂહરચના મોટે ભાગે કયા ઉપયોગ કરવામાં આવે છે? લશ્કરી ક્ષેત્રની અંદરમાં અને રમત ગમત ક્ષેત્રની અંદરમાં. વ્યૂહરચના કેવી હોવી જોઈએ? ગુપ્ત હોવી જોઈએ. અને વ્યૂહરચના શું કામ અપનાવીએ છીએ, આપણે જે બનાવીએ છીએ? તો કે આપણા ધંધા કે એકમની સફળતાની શું આપે છે? આપણને ખાતરી આપે છે. ચાલો હેતુ નક્કી કરી લીધો, એને ધ્યાનમાં રાખીને અલગ અલગ વ્યૂહરચના યુક્તિઓ પણ નક્કી કરી લીધી. હવે તો કે આપણે નીતિ ઘડવાની છે. આપણી નીતિ કેવી હોવી જોઈએ? નીતિ એટલે શું? તો કે જે આપણે આયોજનની અંદરમાં આપણા ઉદ્દેશો જે નક્કી કરેલા છીએ એને આપણે પાર પાડવા છે. તો એને પાર પાડવા માટે જે સંચાલકો છે એ સંચાલકો એને નિર્ણય લેવાના છે, અને જે વ્યૂહરચના નક્કી કરે છે ને એને કહેવાય નીતિ. આપણા ઉદ્દેશોને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણય લે છે, જે નીતિ કે યુક્તિઓ અપનાવે છે એને શું કહેવામાં આવે છે? નીતિ. નીતિ નક્કી કરતી વખતે ખાસ બાબત ધ્યાનમાં રાખવાની છે કે નીતિ એવી નક્કી કરવી જોઈએ કે જેના કારણે કંપનીની એક સારી એવી છાપ ઉભી થાય. ગ્રાહક જે વસ્તુ ખરીદવા ઈચ્છે છે એ પ્રમાણેની આપણી નીતિ હોવી જોઈએ. ગ્રાહકની પસંદગી રૂચિ પ્રમાણેની નીતિ આપણી હોવી જોઈએ. સમાજનો ફાયદો થાય, સમાજનો વિકાસ થાય એવી નીતિ આપણી હોવી જોઈએ. જે વસ્તુનો ઉપયોગ કરતાની સાથે ગ્રાહક, આપણી એ નીતિને ધ્યાનમાં રાખી આપણા એકમની એક બજારમાં સારી એવી છાપ ઉભી કરે છે. નીતિ કંપનીની છાપ ઉભી કરે છે, સાથે સાથે એક એકમની કાર્યકુશળતા અને કાર્ય પદ્ધતિનો પરિચય પણ આપે છે. કંપની ક્યાં કાર્ય કરી રહી છે એનો આખો પરિચય તમને નીતિ ઉપરથી મળી રહેશે. અને નીતિ કેવી હોવી જોઈએ? વ્યવહાર માટે કે અમલમાં મૂકી શકાય તેવી અને ચોક્કસ હોવી જોઈએ, વાસ્તવિક હોવી જોઈએ. જે અત્યારે ખરેખર જે ઘટના છે, અત્યારે જે બજાર છે એને અનુરૂપ તમારે નીતિ ઘડવાની છે. તો ખાસ શબ્દ યાદ રાખવાના છે, સંચાલકો જે નિર્ણય અને વ્યૂહરચના નક્કી કરે એને શું કહેવાય? બે શબ્દ એવા છે, નિર્ણય અને વ્યૂહરચના. એટલે યાદ રાખજો નીતિ, આ બધા વિકલ્પમાં પૂછાતા શબ્દ છે. ચાલો નીતિ એ નક્કી કરી લીધી કંપનીએ કેમ કામ કરવું છે, એના અમુક નિર્ણયો પણ ઘડી લીધા છે. હવે એ નિર્ણયને ઘડી લીધા બાદ એને અમલમાં મૂકવા માટેની એક પદ્ધતિ, એક વિધિ તૈયાર કરવી પડશે. તો પદ્ધતિ એ શું છે? તો કે તમારા જે કાર્યક્રમ છે એને પાર પાડવાની આખી એક વ્યવસ્થા છે. એને તમે કેમ પાર પાડશો એને આખા એક સ્ટેપ્સ, એના માર્ગ બતાવે છે, એનો રસ્તો આપે છે કે તમારા ઉદ્દેશોને તમારે સિદ્ધ કરવા છે તો આ પદ્ધતિ એથી કરશો તો તમારા હેતુ સિદ્ધ થશે. જો અહીંયા જોઈએ આપણે વ્યૂહરચના ને આ શબ્દ આપણે ભણ્યા, વ્યૂહરચના નીતિ, તો વ્યૂહરચના શું આપણે શીખવે છે? હરીફોની સામે ટકી રહેવાનું. નીતિ આપણને શું શીખવે છે? તો કે એ ઉદ્દેશ આપણે કઈ રીતે પાર પાડી શકાય, પાર પાડી શકે એના નિર્ણય લે છે. અને જયારે પદ્ધતિ, તો કે પદ્ધતિ આપણને એ ઉદ્દેશોને કઈ રીતે પાર પાડવો તેનો માર્ગ આપે છે, એનો રસ્તો ચીંધાડી દે છે. આ રીતે કાર્ય કરશો તો તમારા હેતુ કે ધ્યેય સરળતાથી સિદ્ધ થઈ શકશે.
तो पद्धति मार्ग छे। सपोज के जो कीधु छे के आखा वर्ष नु उत्पादन छे, हवे वार्षिक उत्पादन ना जे लक्ष्यांको होय, सपोज के तमारे 1 करोड़ एकम जे काय छे आखा वर्ष दरमियान उत्पादन करवू छे, हवे तमे 1 करोड़ एकम एक साथे बधा कर्मचारीने आपी दियो, क्या 1 करोड़ एकम उत्पादन करवा, तो कर्मचारी पासे काम नो भार वधी जाशे। आ मार्ग नथी, आ पद्धति नथी। तो संचालकोने એ રીતે માર્ગદર્શન આપે છે, નીતિ એવી રીતે ઘડવાની છે કે તમે આ વાર્ષિક ઉત્પાદન 1 કરોડ એકમે કઈ રીતે પાર પાડશો। તો નીતિ એવું કહે છે કે જો તમે આ 1 કરોડ એકમોને તમે ત્રિમાસિક, છમાસિક અથવા માસિકમાં ફેરવી દેશો ને, એટલે ઉત્પાદન થઈ જશે। તમે એવું ડિસાઈડ કરો કે 1 લાખ એકમ 1 મહિનાની અંદરમાં કરવાના છે, એક મહિનામાં કરવાના છે, 1 લાખ ને પાછા દિવસમાં ફેરવી નાખાય, એટલે ટાર્ગેટ કેવો આવી જાય, નીચો। આજે હું તમને કહું કે આખા વર્ષ દરમિયાન તમારે 3600 ક્વેશ્ચન પાકા કરવાના છે। કેટલા મિત્રો? 3600 ક્વેશ્ચન પાકા કરવાના છે। કેટલા વર્ષમાં? 1 વર્ષમાં। હવે તો વિદ્યાર્થી મગ, ઓ 3600 પ્રશ્ન કેમ પાકા કરવા, ઓકે કઈ વાંધો નહીં। હવે આ 3600 ને મેં સેમા ફેરવા, મહિના ની અંદરમાં, મહિના કેટલા હોય? 12, તો 12 ભાગી નાખો અને 12 તેરી ને 36, મહિના ના કેટલા ક્વેશ્ચન થઈ ગયા, એટલે 300। એક તો પેલો વિભાગ થઈ ગયો, હાઈસ 300 ક્વેશ્ચન બાકા કરવાના। હવે 300 ક્વેશ્ચન છે એને 30 દિવસમાં, હવે મને કેમાં ફેરવી નાખીશ, દિવસમાં, તો 30 દિવસમાં ફેરવી નાખીશ, આને ભાગી નાખીશ, એટલે કેટલા ક્વેશ્ચન થઈ ગયા, 10 ક્વેશ્ચન। તો રોજના વિદ્યાર્થી 10 ક્વેશ્ચન પાકા કરે, તો આજે એમ કહું કે વિદ્યાર્થી 10 ક્વેશ્ચન તમારે પાકા કરવાના, હા 10 છે, 10 ક્વેશ્ચન રોજના પાકા કરે એટલે વર્ષ પૂરું થાય, અને મારો ટાર્ગેટ હતો 3600 નો, પાકા થઈ ગયો। આથી તમારી પદ્ધતિ, હવે આ રીતે પદ્ધતિ થઈ ગઈ। હવે પદ્ધતિ ઉપરથી શું કરવાના છે, નિયમ નક્કી કરવાના। હવે કાર્ય ભલે નક્કી તો કર્યા, પણ નિયમ તમે નક્કી નહીં કરો તો કામ નો જ થાય, અમુક સામાન્ય નિયમ ઘડવા પડે છે। જો કીધું છે કે આયોજનમાં નક્કી કરેલા જે કાર્યક્રમો છે, જે કાર્યક્રમ નક્કી કર્યા છે ને પાર પાડવા હોય તો અમુક પ્રકારના સામાન્ય નિયમ ઘડવા પડે, કે આટલા સમયની અંદરમાં આટલું કાર્ય કરવાનું છે, આ જ પદ્ધતિથી કરવાનું છે, જો નહીં કરો તો આટલી દંડ કે સજા ફટકારો, તો આ નિયમ થયા, જેથી કર્મચારી એ પ્રમાણે, એ નિયમ પ્રમાણે જ કામ કરશે। નિયમ છે એ કંપનીની એક વિધિ સ્પષ્ટ કરી દે છે કે કઈ રીતે કામ કરવાનું છે, અને જેના કારણે એ કર્મચારીઓની અંદરમાં એક શું જળવાશે, શિસ્તતા, કારણ કે બધા નિયમ પ્રમાણે કામ કરે છે। આજે હું તમને એક ઉદાહરણ આપું કે કામ ચલાવ વખતે જો કર્મચારીમાં નિયમ ન હોય મોબાઈલ નો, તો કર્મચારી મોબાઈલ યુઝ જ કર્યા રાખશે, ઉપયોગ કર્યા રાખશે, કામ પડ્યું હશે સાઈડમાં, હવે ઈ કામની અંદરમાં સાધન સામગ્રી કાચો માલ બધાનો બગાડ થાય, શું કામ, કારણ કે એનું ધ્યાન મોબાઈલમાં છે। એટલે જ એક નિયમ ઘડવો પડે કે કામ ચલાવ વખતે મોબાઈલ ઉપયોગ ના કરો। હવે મોબાઈલ મૂકી દો સાઈડમાં, સાઈડમાં મોબાઈલ મૂકી દીધો, માણસનું કોન્સન્ટ્રેશન ક્યાં હશે, ઓનલી વર્ક, એ વર્ક ઉપર હશે, એટલે વર્ક તમારું સારું થશે, તો મારું કામ નિરીક્ષણનું કામ કેવું બની જશે, એકદમ ઇઝી, નિરીક્ષણ એટલે એના ઉપર દેખરેખ રાખવાનું કામ ઇઝી બની જશે। એટલા માટે મેં શું ઘડ્યા, સામાન્ય નિયમ। સામાન્ય નિયમ ઘડાઈ ગયા બાદ હવે અંદાજપત્ર બનાવવાનું છે, તમે જે પ્રવૃત્તિ અમલમાં મૂકવાના છો એ પ્રવૃત્તિ પાછળ ખર્ચ અને આવક કેટલી થશે અગાઉથી અંદાજ કાઢવામાં આવે, આપણે આખા વર્ષનું બજેટ તૈયાર કરીએ છીએ, એ જ રીતે ધંધાકીય એકમની અંદરમાં પણ વર્ષની શરૂઆતમાં જ તમારી જેટલી પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓનું એક અંદાજપત્ર બનાવવાનું હોય। સપોઝ કે મારા એકમની અંદર ઉત્પાદનનું કાર્ય થાય છે તો ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અને ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થાય છે, કાચો માલ કેટલો ખર્ચ થાય છે એનું અંદાજપત્ર, મૂડી મેળવવા પાછળ કેટલો ખર્ચ થાય છે, કેટલી મૂડી આવે છે, વેચાણ કેટલું થાય છે, વેચાણ પાછળ કેટલો ખર્ચ થાય છે, વેચાણથી કેટલી આવક થાય છે, રોકડ કેટલી આવે છે, રોકડ કેટલી જાય છે, તો આ રીતે ઉત્પાદન અંદાજપત્ર, ઉત્પાદન ખર્ચ અંદાજપત્ર, મૂડી ખર્ચ અંદાજપત્ર, વેચાણ અંદાજપત્ર અને રોકડ અંદાજપત્ર,
જેટલી પ્રવૃત્તિઓ એટલા અંદાજ પત્ર. એક્ઝામ્પલ તરીકે હું તમને કહું કે સ્કૂલની શરૂઆત થાય છઠ્ઠા મહિનામાં, ત્યારે એ પહેલા જ અમને પાંચમા મહિનામાં જ અમને અંદાજપત્ર પોત પોતાના વિભાગનું કીધું હોય, સાયન્સમાં કેટલો ખર્ચો, કેટલા ટીચર્સના લેક્ચર્સના દેવાના છે, ટીચર્સ કેટલા છે, ટીચર્સની સેલેરી કેટલી છે, ઇલેક્ટ્રોનિક બિલ કેટલું છે, આ બધી બાબતો ડિવાઇડ કરી હવે પોત પોતાના વિભાગની અંદર, અને દરેક વિભાગ અધિકારી પોતાનો એક ખર્ચ કાઢશે અને એ ખર્ચને પહોંચી વળવા માટે વિદ્યાર્થી દીઠ ફીસ વસૂલ કરવામાં આવે. તો એની આવક, તો ખર્ચ અને આવક બે થઈ ગયું, તો એ ખર્ચ અને આવક દર્શાવતા પત્રકને શું કહેવાય? અંદાજ પત્ર. જેના કારણે તમારું સંચાલનનું કાર્ય કેવું બનશે? અસરકારક. શ્રેષ્ઠ. એન્ડ ધ લાસ્ટ પોઈન્ટ, કાર્યક્રમ. અહીંયા તમારું થઈ ગયું હવે આયોજન, બધું ડિસાઈડ થઈ ગયું છે, એના ઉપરથી તમારું એક બની જશે આયોજન. કાર્યક્રમ એટલે શું? તો કે ધંધાકીય એકમની અંદરમાં જે કાંઈ કાર્ય કરવાના છે એ બધા જ કાર્યનો એક ક્રમ નક્કી કરવામાં આવે. એ જે ક્રમ નક્કી કરવામાં આવે એને કહેવાય કાર્યક્રમ, જેને આપણે એજન્ડા પણ કહી શકાય છે, જેને પ્લાનિંગ પણ કહી શકાય છે. આજનું તમારું પ્લાનિંગ શું છે? તો સવારના 7 વાગે હું આવું છું, તો કેટલા વાગે? 7 થી 7:30 શું કામ કરું છું, 7:30 થી 8 શું કરું છું, 8 થી 10 શું કરું છું. એ કામનું આખું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે, જેને કહેવાય કાર્યક્રમ. અને એ જ કાર્યક્રમ પ્રમાણે તમારું કામ થાય તો તમારા ધ્યેય સિદ્ધિ કેવી બને? સરળ. આપણે જે કામ ડિસાઈડ કર્યું છે એ જ પ્રમાણે કામ થાય તો આપણા ધ્યેય સરળતાથી સિદ્ધ કરી શકાય છે. સંચાલકનું કામ શું? તો કે જ્યારે સંચાલન કરતા હોય ત્યારે બધું કામ આપણા નક્કી કરેલા કાર્યક્રમ પ્રમાણે જ થાય છે કે નહીં તે જોવા, તેની ચકાસણી કરવાની, એના ઉપર સુપરવાઇઝ કરવા, મેં જેટલું કામ આપ્યું છે એટલું કામ થાય છે કે નહીં. આજે દાખલા તરીકે અમારા ટ્રસ્ટી લેવાના વ્યક્તિ જે કહે છે અમને કામ સોંપે, તો કામ સોંપતાની સાથે એને અમને કાર્યક્રમ આપ્યો, હવે એ કાર્યક્રમ પ્રમાણે અમે કામ કરીએ છીએ કે નહીં એના ઉપર એ શું કરતા હશે? ચકાસણી. એ જોતા હોય અને ચકાસણી કરતા એને કઈ પણ ફેરફાર લાગે, એને જે કામ અમને આપ્યું છે એ કામ અમે નથી કરતા, તો એ બે વચ્ચેનો તફાવત થયો. જો તફાવત સામાન્ય હોય તો કોઈ વાંધો નથી, પણ તફાવત છે અસામાન્ય હોય તો જરૂરી સુધારા લક્ષી શું આપવાના રહેશે પગલા. એક ઉદાહરણ આપું. દાખલા તરીકે અ નામના વ્યક્તિને 1000 એકમનું કામ આપ્યું છે, પણ આખા દિવસની અંદરમાં છેલ્લે જે મને કામ આપે છે 900 એકમનું કામ આપે, તો આ બે વચ્ચેનો ડિફરન્સ 100 એકમનો થયો. આ તફાવત. જો મેં તપાસ કર્યું, ચકાસણી કરી, તો મને ખબર પડી, નહીં તો ખબર પડત નહીં. તો આ રીતે હવે આનામાં કેમ સુધારો લાવો એના પરથી આગળનું કાર્ય હાથ ધરવામાં આવશે, જેથી આપણે સરળતાથી તે સિદ્ધ કરી શકાશે. તો અહીંયા થયું આખા 7 પોઈન્ટ ઉપરથી તમારું આયોજન. એક વખત આપણે ખાલી પોઈન્ટ રિપીટ કરી લઈએ. આયોજનના ઘટકોની સંખ્યા કેટલી છે મિત્ર? 7. પહેલું હેતુ, બીજું વ્યૂહરચના, ત્રીજું નીતિ, ચોથું પદ્ધતિ અથવા વિધિ, પાંચમું નિયમ, છઠ્ઠું અંદાજપત્ર અને 7મું કાર્યક્રમ. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો તમારો 8મા લેક્ચરનો આયોજનના ઘટકો. અહીંથી આપણું જે પાઠ છે, લેસન છે, એ સંપૂર્ણ પૂર્ણ થાય છે. તો હવે આપણને આગળના લેસનની અંદર એટલે કે ચેપ્ટર નંબર 4 વ્યવસ્થાતંત્ર વિશેની હવે આપણે સમજૂતી મેળવીશું. આભાર.